આદર્શ સુખ એટલે આ સંઘર્ષનો અંત, પણ ત્યારે જીવને અટકી જશે. સંઘર્ષ ત્યારે જ અટકે જ્યારે જીવન પોતે જ અટકે. આપણે આગળ જોઈ ગયા કે જગતને સહાય કરવામાં આપણે પોતાને જ સહાય કરીએ છીએ. અન્યને માટે કરેલ કાર્યની મુખ્ય અસર આપણા પોતાના જ શુદ્ધિકરણમાં થાય છે. બીજાનું ભલું કરવાના આપણા સતત પ્રયાસ દ્વારા આપણે પોતાને ભૂલી જવાને મથીએ છીએ. પોતાને ભૂલી જવાનો આ એક મહાન બોધપાઠ જીવનમાં આપણે શીખવાનો છે. પોતે પોતાને સુખી બનાવી શકશે એમ માણસે માનવું તે મૂર્ખતા છે. વર્ષોના સંઘર્ષ પછી એને માલુમ પડે છે કે ખરું સુખ સ્વાર્થ વૃત્તિના ત્યાગમાં રહેલું છે, અને પોતા વિના અન્ય કોઈ તેને સુખી બનાવી શકે નહીં. ઉદારતાનું દરેક કાર્ય, સંભાવ ભર્યો દરેક વિચાર, સહાયનું દરેક પગલું આપણું ઘણું અભિમાન ઓછું કરે છે. આપણને એ નાનામાં નાના અને નમ્રમાં નમ્ર ગણતા શીખવે છે. તેથી એ સર્વ શુભ છે. અહીં આપણે જોઈએ છીએ કે જ્ઞાન, ભક્તિ અને કર્મ ત્રણેય એક મુદ્દા પર સહમત છે. ઊંચામાં ઊંચો આદર્શ સનાતન અને સંપૂર્ણ આત્મવિલોપનનો છે. એ આદર્શમાં હુંને સ્થાન નથી, પણ સર્વ તુંમય છે. અને એ વિશે માનવ સભાન હોય કે અભાન, કર્મયોગ તેને એ આદર્શ ભણી દોરી જાય છે. ઉપદેશક નિર્ગુણ ઈશ્વરના વિચારથી ભય પામે છે. એ સગુણ ઈશ્વરમાં જ માને છે. એમાં એ પોતાનું સ્વરૂપ અને વ્યક્તિત્વ એ વિશે એના જે ખ્યાલ હોય તે જાળવી રાખવા મથે છે. પણ એના નીતિના વિચારો જો તે ખરેખર શુભ હોય તો ઉચ્ચતમ સ્વાર્થ ત્યાગ પર જ રચાયા હોવા જોઈએ. તમામ નીતિ ધર્મના પાયામાં એ રહેલ છે. તમે માનવી, પશુ કે દેવ સુધી વિસ્તારો, પણ એ એક મૂળભૂત વિચાર છે, એક મૂળભૂત સિદ્ધાંત છે જે સર્વધર્મ નીતિમાં રહેલો હોય છે.